આમોદ તાલુકાના સરભાણ ગામે 3 વર્ષ પહેલા ગેરકાયદેસર માટી ખનનની ફરિયાદ ભરૂચ ખાણ ખનીજ વિભાગને મળી હતી, જે બાબતે ખાણ ખનીજ વિભાગે તપાસ કરતા ગેરકાયદેસર સાદી માટીનું ખનન થયું હોવાનું ફલિત થયું હતું, જેને ખાણ ખનીજ વિભાગે કોન્ટ્રાક્ટરને આકરો દંડ ફટકારતા બિનઅધિકૃત માટી ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આમોદ તાલુકાના સરભાણ ગામે ગૌચરની જમીન, ગામતાળાવ તથા ખેતતલાવડી કુલ 3 સ્થળો ઉપરથી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, જે બાબતે સરભાણ ગામના જાગૃત નાગરિક 4 એપ્રિલ 2021ના રોજ અતુલભાઈ મોતીભાઈ પટેલે ખાણ ખનીજ વિભાગની ભરૂચ કચેરી ખાતે ફરિયાદ કરી હતી, જેની તપાસ થતાં ગામતાળાવ સર્વે નંબર 8માં 1,50,880 મેટ્રિક ટન, ગૌચરની જમીનમાં 4,583.82 મેટ્રિક ટન તથા ગામ તલાવડીમાં કુલ મળી 2,45,144 મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ થયું હોવાનું ફલિત થયું હતું. જ્યારે કોન્ટ્રાક્ટર ઉત્તમ પટેલ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન 2020 અંતર્ગત મંજૂરી મેળવવા અંગેનો તાલુકા વિકાસ અધિકારી આમોદનો 30 એપ્રિલ 2020ના રોજ હુકમ કર્યો હતો, પરંતુ હુકમમાં કોન્ટ્રાક્ટર ઉત્તમ પટેલ દ્વારા કેટલા મેટ્રિક ટન સાદી માટી ખોદકામ કરવામાં આવેલ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ આમોદનું પ્રમાણપત્ર રજૂ કરતા તેમાં કોન્ટ્રાક્ટર ઉત્તમ પટેલ દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ કુલ 3,71,142 મેટ્રિક ટન સાદી માટી ખોદકામ કરી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં નાખવામાં આવી હતી તેવું પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ પ્રમાણપત્ર મુજબ અંદાજિત લંબાઈ પહોળાઈનું 1 જ માપ દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ખાણ ખનીજ વિભાગની ભરૂચ કચેરીના સર્વેયર દ્વારા ચોક્કસ વિસ્તાર સર્વે કરી માપણી કરવામાં આવી હતી. તે સર્વે મુજબ નંબર 8માં 1,50,880 મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કરેલ હોવાનું જણાવેલ છે. તેમજ ગૌચરની જમીનમાં થયેલ ખોદકામ બાબતે તલાટીકમ મંત્રી સરભાણને કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો અને સર્વે નંબર 837 ખેત તલાવડીમાં 89.680 મેટ્રિક ટન સાદી માટીનું ખોદકામ કર્યું હોવાનું જણાવ્યું છે, જેથી કોન્ટ્રાક્ટર દ્વારા 2,40,560 મેટ્રિક ટન બિનઅધિકૃત માટીનું ખોદકામ થયું હોવાનું ફલિત થયું હતું, જેથી સાદી માટી બિનઅધિકૃત ખોદકામ સબબ ગુજરાત મિનરલ્સ રૂલ્સ 2017ના નિયમ 3,5,7ના ભંગ બદલ નિયમ 21 મુજબ કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હોય નોટિસ આપવામાં આવી હતી. બિનઅધિકૃત માટીનું ખોદકામ કુલ 2,40,560 મેટ્રિક ટન પ્રતિ મેટ્રિક ટનના કુલ રૂપિયા 175 લેખે 4,20,98,000 તથા પર્યાવરણ નુકસાનીના વળતર એન્વાયરમેન્ટ કમ્પન્સેશન ફંડમાં પ્રતિ મેટ્રિક ટનના રૂપિયા 71.75 લેખે 1,72,60,160 મળી કુલ 5,93,58,180 આકરો દંડ વસૂલવા માટે ખાણ ખનીજ વિભાગ ભરૂચ કચેરીએ વલસાડના કોન્ટ્રાક્ટર ઉત્તમ પટેલે નોટિસ ફટકારી હતી, જેથી બિનઅધિકૃત માટી ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.